આવી ગયા તમે? હા આવી ગયો. પૈસું તો ખરા? આવતા આવતા બહુ મોડું થઈ ગયું ને, એક વાગી ગયો. તો વાગી જાય. હું છે ને કામમાં હતો, ત્યારે કામમાં મોડું થઈ જાય તો મોડું થઈ જાય. ગુસ્સો શું કામ કરો છો? આ સવારે ગુસ્સામાં હતા અને તમારે તો મારો સાથ આપવો જોઈએ. તમે સવારે શું કામ એવું કર્યું? અત્યારે મારું કઈ મૂડ નથી. મૂડ નથી? સરસ, હું તમારી પત્ની છું, તમારે મારો સાથ આપવો જોઈએ, મારી સાથે રહેવું જોઈએ. અને તમે તમે જેમ મમ્મીએ કીધું એમ કર્યું. મમ્મી કે એ સાચું હતું, એટલે મમ્મીએ કીધું એમ કર્યું. બીજું કઈ? હું તો તમને સવારે ગુડ ન્યૂઝ આપવાની હતી અને તમે સાવ મૂડ બગાડી નાખ્યો. તારી પાસે ગુડ ન્યૂઝ શું હોય? સાંભળશો તો કહું ને, તો ખબર પડશે તમને. તો બોલ ને. ઘરમાં મહેમાન આવવાના છે. ખબર જ છે મહેમાન કે એટલે કોણ હોય. અચાનક માસીને આવવાની જરૂર શું છે? હે ભગવાન, માસી નથી આવતા. હું તો નાના નાના મહેમાન ની વાત કરું છું. એટલે? એટલે એમ કે તમે પપ્પા બનવાના છો. દામિની, સાચું કહી છે? હું પપ્પા બનવાનો છું? એકદમ સાચું? ના, ખોટું કહું છું. અરે તો પણ આ વાત તું સવારે પણ કરી શકતી હતી ને. મારે કરવી જ હતી, પણ આ તમારા મમ્મી વચ્ચે આવ્યા અને કઈ વાત ના કરવા દીધી અને તમે કઈ મારી વાત ના સાંભળી. સોરી દામિની, જો આ ગુડ ન્યૂઝ આપીને છે મને બહુ હેપી કરી દીધો છે. હું એક કામ કરું? નહીં, પેલા હું તને પૂછી લઉં કે જો છોકરી આવે તો એનું નામ શું અને છોકરો આવે તો એનું નામ શું, એ આપણે બે જ નક્કી કરીશું. આપણે બે જ નક્કી કરીશું. ફઈ નહીં. ફઈ તો ખાલી આવશે અને ગળ સુધી પીવડાવશે. સારું. અરે આ ગુડ ન્યૂઝ મમ્મીને તો કહેવી પડશે ને. લે હું મમ્મીને કહી આવું. અરે પણ એક મિનિટ, શું મમ્મીને કહેતા હું? અરે એક વાગ્યો છે, મમ્મી સૂઈ ગયા હોય અત્યારે, એટલે આપ મોડી રાતે જશો, સવારે વાત કરી લેજો. સોરી, હું થોડો આનંદમાં આવી ગયો ને તો મને ખબર જ ના રહી કે એક વાગી ગયો છે ને મમ્મીને કહેવા જાઉં છું. હવે અત્યારે સૂઈ જાઓ, સવારે બધા સાથે વાત કરી લેજો. ઓકે, પણ દામિની થેન્ક યુ. ચાલો સૂઈ જા, આરામ કરવાનો છે તારે. હા ધીરે, બધું બાજુ બધું નિરાતે આવી રીતે સૂઈશ. હા નિરાતે, બસ બસ ચાલો. ઓકે, આજે તો દામિનીનો અને મારો લકી શર્ટ પહેરી લીધો છે. ભૂલી ગયો. મમ્મી મમ્મી બેન, મમ્મી શું છે બોલ. હા સવાર પડી રહી કે તારા નામના બરાડા ચાલુ થયા નહીં? થોડું બેસવા દે. શું થયું ભાઈ? મમ્મી બોલ. અરે એક મસ્ત મજાની ખુશખબરી છે. ખુશખબરી? ખુશખબરી મનમાં એવો મલકાય છે, જે વખતે આપણે દામિનીને જોવા ગયા હતા ને ત્યારે મલકાતો હતો ને એટલો મલકાય છે. વાત શું છે કહીશ જરા? હા હવે બોલીશ કે શું ખુશખબરી છે? આની નાનપણથી ટેવ રહી. તમે બંધ થાવ તો હું બોલું ને મમ્મી. ખુશખબરી દબાઈ જાય. બોલ બોલ શું છે ખુશખબરી? હું ઓ દામિની છે કે નહીં? હા દામિની છે ને. એ મારી પત્ની. હા હું એનો પતિ. હા અમે હસબન્ડ વાઈફ. હા અમે કોયલ મેના.
અમે રોલિયોને જુમે પછી એને મને નક્કી ખબર છે, માતાજી પર પૂરેપૂરો વિશ્વાસ છે કે કુળ દીપક આવશે એટલે આવશે. હે ભગવાન, હે ભગવાન, તમારો ઘણો ઘણો આભાર માતાજી મારી. તમે તો હંમેશા મારી આમે જોયું છે, કોઈ દી મને નિરાશ ન કરી. માતાજી તમારી તો જેટલી સેવા કરું ને એટલી ઓછી છે. હે મારી રે, આ ઘરને વારસદાર આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. બસ બસ બસ, ઈ માડીને છોડશો ને તો પછી આ સાંભળ સાંભળ, આ બધી વાત સાચી. તે મને ખુશ ખબર આપી ને, હવે દામિની વહુએ કોઈ કામ કરવાના નથી, અને કરે ને તો પણ ધીમે ધીમે હાથે કરવાના છે, કોઈ ઉતાવળ કરવાની નથી. અને આજથી એમની ટોટલી અડધા કામની રજા, રજા ને રજા, અને ખુશ રાખવાની હો. અને બધા કામ હું છે ને ભાભી ને હું કરી લઈશ, અને ભાભી સાથે હંમેશા એની સાથે સાથે જ રહીશ, અને કઈ તકલીફ પડી, કઈ જરૂર પડી ને તો ત્યાં જ રહીશ. હા, બહુ હોશિયાર, બહુ હોશિયાર. હોશિયાર તો છે તે, પણ બેટા મને વિશ્વાસ નતો આટલા જલ્દી આપણા ઘરમાં વારસદાર આવી જશે. ખરેખર તે તો ખુશ કરી નાખ્યા, ખુશ. એટલે તમે કેવા શું માંગો છો? વિશ્વાસ નતો એટલે તમે મારી પર ભરોસો નતો કે? ના ના ના, એવું નહીં, એવું નહીં. આ તો જસ્ટ મજાક હતી. હવે હાલ હાલ, હવે પાપો બનવાનો છે, થોડો વેશ સુધારતા રહો. હા હા, કોઈ દી સુધારવાનો જ નથી. સાચું કહ્યું તે. હવે આમ બેઠો રહીશ. અરે ડોબા ડફોડ અક્કલ વગરના, કોઈને આવી ખુશ ખબર આપે ને તો એનું મોઢું મીઠું કરાવાય. મીઠાઈ લઈ આવ. હા, એ તો હું ભૂલી જ ગયો. કેટલી લાવું? એક કામ કર, આજે તો તને ફાવે ને એટલી લઈ આવ. હાર, મીઠાઈ લઈને આવું છું. હા, સારી લાવજો, મોંઘી. અરે તારું ડાચું ભાઈ કરે. ચા બેટા ચા, મીઠાઈ લેવા જવી પડશે. જોયું માતાજીએ કૃપા વરસાવીને? આ ગુરુ માતા કહેતા જ હતા કે તમારા ઘરમાં બહુ જલ્દી પાણું બંધાશે, ને બંધાય જ જવાનું. સાચી વાત હો મમ્મી. હાલ હાલ, હવે આપણે કામ કરી લઈએ. દામિની વહુ જોડે થોડી કામ કરવાના છે. સાચી વાત. હું જે ને ભાભી ને કોંગ્રેચ્યુલેશન્સ કહી આવું. કહી આવ, કહી આવ. હે ભગવાન, માતાજી મારી તમારી કૃપા ઉપર ભાર છે. મૂકી દે, બધું મૂકી દે, આજથી તારે બધા કામની રજા. અરે પણ શું કામ? શું શું કામ? હવે આટલી મોટી ખુશખબરી આપી છે, તું માં બનવાની છે બેટા. હા, ઘરનો વારિસ આવવાનો છે, તું વારસદાર આપવાની છે આ ઘરને. હવે તું આ ઘરનું બધું કામ કરે, કેમ ચાલે? પણ જો અત્યારે તો કામ કરી શકું ને, હજુ તો શરૂઆતના મહિના છે. હા, થોડા સમય પછી ધ્યાન રાખવાનું હોય. થોડા સમય પછી નહીં, મારે તો અત્યારથી ધ્યાન રાખવાનું છે. આ ગુરુ માતાએ મને કહ્યું હતું ને કે જો તારા ઘરે જલ્દી પાણનું બંધાશે અને આ ઘરનો વારિસ તારી વહુ આપશે, એટલે હું તો એ તૈયારીમાં પહેલેથી જ હતી. અને આજે મને મારા દીવેને ખુશ ખબર આપી દીધી, એટલે હું તો એટલી ખુશ છું ને કે ન પૂછે વાત. તારે કોઈ જ કામ નથી કરવાનું, તને બધું જ હાથમાં મળશે. એ બધું તો સમજ્યા, પણ મમ્મી, હા, હું માં બનવાની છું. એવું જરૂરી થોડી છે કે દીકરો જ આવે. માં બનવાની છું તો દીકરી આવે શકે ને? ગુરુ માતાએ કહ્યું છે તને પહેલા ખોળે ભગવાન દીકરો જ આપશે, માતાજી દીકરો જ આપશે, એની ચિંતા તું નહીં કર. કેમ? આ ગુરુ માતા અંતર્યામી છે, કેમને બધી ખબર હોય છે ને? ગુરુ માતાની કોઈ પણ વાત પર શંકા નહીં કરવાની, બરાબર? અને હું તો એમ કહું છું કે ગુરુ માતા કહે ને એટલે બ્રહ્મવચન કહેવાય. એમને કીધેલું હંમેશા સાચું પડ્યું છે, અને આ વખતે તારા ઘરમાં પણ દીકરો જ હશે, ને મને વિશ્વાસ છે તું પહેલા જ ખોળે મારા ઘરનો વારિસદાર આપીશ. એવું તો ગુરુ માતાએ કીધું છે ને, પણ સારું કીધું હોય તો કંઈ વાંધો નથી. પણ શું ફરક પડે છે, દીકરો હોય કે દીકરી? બહુ ફરક પડે છે, બહુ ફરક પડે છે. મને મારા ઘરમાં પહેલું બાળક છોકરો જોઈએ,
સમજી ગઈ? દીકરો જોઈએ, આ ઘરમાં દીકરો આવશે. સમજી ગઈ ને? પણ મમ્મી, હે બેન, મારા હાથની વાત થોડી છે. ભગવાને જે નસીબમાં લખ્યું હશે એ થશે ને. કહું તો છું, ગુરુમાતાએ કહ્યું છે ને. ગુરુમાતાએ નથી કહ્યું કે આ ઘરમાં પહેલું બાળક દીકરો આવશે તો આવશે. હવે એની ચિંતા કરવાની તારે જરૂર નથી. હવે એ બધી ચિંતા મારા પર છોડી દે કે મારે આના માટે શું કરવું ને શું નહીં કરવું. તારે ફક્ત ને ફક્ત આરામ કરવાનો છે. આરામ. મમ્મી, અંતે ગુરુમાતા પણ એક માણસ જ છે ને, ભગવાન ને. જો મારી શ્રદ્ધા પર કોઈ દિવસ શંકા નહીં કરતી. સમજી ગઈ? મને મારી ગુરુ માતા પર પૂરેપૂરો ભરોસો છે. અને એ જે કહેશે ને એ તો આ ઘરમાં થઈને જ રહેશે. એટલે આજે આ સવાલ કર્યો, હવે પછી હું તારા મોડે આ સવાલ નહીં સાંભળી શકું. સમજી ગઈ? સારું. શું કહેતા હતા? મારે કામ નથી કરવાનું એમ? હા, કામ નથી જ કરવાનું. આ ઘરનો ઉડદી પકાવવા જઈ રહ્યો છે તો પછી મારી બહુ કામ કરે એ મને ન ગમે. તું આરામ કર, તને જે જોઈએ ને એ બધું જ તારા રૂમમાં હાજર મળશે. જા. તો પછી કામ તમે કરશો? હા, હું ને હેતલ કરીશું. ખબર છે કે મને થોડું કમરના અને ઘૂંટણમાં પ્રોબ્લેમ છે, પણ એ બધી સમસ્યાનું અત્યારે મારી પાસે એક જ સમાધાન છે. એ છે મારા ઘરનો વારસ. વારિસ આવી જાય ને એટલે ગંગા નાયા. એક વખત તો આ વાત વિચારવા જેવી તો છે જ, પણ મને ગુરુ માતા પર પૂરેપૂરો વિશ્વાસ છે. કે એમના કહેવા પ્રમાણે મારા ઘરમાં પહેલું બાળક દીકરો જ હશે.